નમસ્કાર, હું મિલન ત્રિવેદી, મુંબઈ સમાચારમાંથી. આજે કોઈ હાસ્ય કલાકાર તરીકે તમારી સામે નથી આવ્યો કે કોઈ પત્રકાર તરીકે આમ તો નથી આવ્યો, પણ જાગૃત નાગરિક તરીકે આવ્યો છું. બરોડા, કેટલા બાળકો, નિર્દોષ બાળકો આંગળી છોડાવીને નીકળી ગયા. દુઃખ તમને થયું હશે, દુઃખ મને પણ થયું. મોરબીની ઘટના, એ પહેલા સુરતની ઘટના, આગવાળી. 5-15 દિવસ હું અને તમે કાગા રોળ કરશું, તંત્ર ઉપર માછલા દોશું, જે ત્યાં સિસ્ટમ છે એની ઉપર. પણ એનો શું અર્થ? મારે તમને આજે એ કહેવું છે કે કોઈની ઉપર દોષારોપણ કરતા પહેલા આપણે આપણી જાતને જોવી પડશે. કેટલા બાળકોના વાલી જાગૃત છે, પ્રશ્નો પૂછી શકે છે. તમારું બાળક સ્કૂલે જાય છે ત્યારે સ્કૂલની વેન જે ભરાય છે એની તમે હાલત જોઈ છે? રિક્ષા ભરાય છે એની હાલત તમે જોઈ છે? સીએનજીની ટાંકી ઉપર છોકરાઓ બેઠા હોય છે એ તમે ક્યારેય જોયું છે? તમે જે શાળામાં મોંઘી દાઢ ફી ભરી અને બાળકને મોકલો છો, એમાં છત ઉપર કાચું બાંધકામ કરીને ક્લાસરૂમ ઊભો કરવામાં આવ્યો છે, ક્રાઉડેડ છે. જ્યાં બાળકો એક જ રૂમમાં બેસે છે, કંઈ ઘટના ઘટે તો તમે કોઈ દિવસ તપાસ કરી છે તમારા બાળકની સ્કૂલમાં કે વ્યવસ્થા શું છે? આગ સમન માટેની વ્યવસ્થા છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂરતું છે? એવું ક્યારેય તમને પૂછવાનું મન થયું છે? તમે પ્રશ્ન પૂછી શક્યા છો? દર વખતે તંત્ર ઉપર ઢોળવાથી નહીં ચાલે, આપણે જાગૃત થવું પડશે. તમારા બાળકની સાથે કનેક્ટેડ જે જે વસ્તુઓ હોય એને ક્યારેક તો તમે સમય કાઢી અને જોવા જાઓ. ક્યાં ફરવા જાય છે? ફરવા જાય છે તો એ કઈ જગ્યાએ? બાગ બગીચો છે તો સેફ્ટી મેજર છે? આ બધું જ જોવું જોઈએ, અને ન હોય તો પૂછવું પડે. તંત્રને પૂછતા આવડે છે? પ્રશ્ન પૂછતા આવડે છે? છે છે, જીગર છે. ખરેખર તો આપણે જાગૃત થવાની જરૂર છે. આવી બધી દુર્ઘટનાઓમાં તંત્ર ઉપર, માત્ર તંત્ર ઉપર, તંત્ર જવાબદાર છે હું ના નથી પાડતો, પણ તંત્ર ઉપર જ નિર્ભર રહી અને આપણું બાળક બચી જશે કે સેફ છે એ માનવાને કોઈ કારણ નથી. બે હાથ જોડીને વિનંતી કે સહાનુભૂતિ આપણે દરેક જણા દર્શાવીએ છીએ, પણ સાથે સાથે જાગૃતતા પણ દર્શાવવી પડશે. બાળક સંબંધી, પરિવાર સંબંધી જે કોઈ પ્રશ્નો જેને પૂછવાના હોય ને પૂછવા પડશે. આજે જ તમારી શાળામાં જાઓ, બાળકની જુઓ, બિલ્ડિંગ કેવડું છે, ક્યાં છે, શું વ્યવસ્થા છે, એક ક્લાસમાં કેટલા જણ બેસે છે, મોંઘી દાઢ ફી આપો છો, વેન જાય છે એમાં કેટલા બાળકો બેસે છે, પૂછો તો ખરા, બચી જશો. ફરી સહાનુભૂતિ સાથે.